નમસ્તે વિદ્યાર્થી મિત્રો, શ્રી નિલાસ શૈક્ષણિક શંકુની યુટ્યુબ ચેનલ પર સ્વાગત છે. તો આજે આપણે ભણીશું ધોરણ એક કલરવ, એમાંનો એકમ છે મિત્રો નવ, જેનું નામ છે પોપટે ખાધી પાકી કેરી. બરાબર, તો આજે આપણે આ એકમ ભણવાનો છે કે પોપટે ખાધી પાકી કેરી. આના પહેલા આપણે કયો મિત્રો એકમ ભણ્યા હતા, એકમ આઠ હતો હું તો મોટો થઈશ, જેમાં આપણે શું શીખ્યા, તો કે વિવિધ કારીગરો વિશે જાણકારી મેળવી કે કયા કારીગરો શું કરે છે. દરજી હોય તો કપડાં સીવે, કુંભાર માટીમાંથી એ ઘડા માટલા બનાવે, બરાબર, કાર્પેન્ટર એટલે કે સુથાર ફર્નિચર કરે, લુહાર લોઢું કરે, બરાબર, એવા આપણે જુદા જુદા કારીગરો વિશે જોયા. બરાબર, ડૉક્ટર દવા આપે, ડ્રાઈવર ગાડી ચલાવે, બરાબર, વિમાન પાયલટ વિમાન ચલાવે, તો બધા કારીગરો છે પોતપોતાની રીતે પોતપોતાની જગ્યાએ મહત્વના છે મિત્રો. બરાબર, કોઈ નાના નથી, કોઈ મોટા નથી. ખેડૂત છે એ હળ ચલાવે, ખેડૂત છે એ હળ ચલાવે, બરાબર. તો આવી રીતે આપણે કારીગરો વિશે આપણે માહિતી મેળવી. ત્યારબાદ આજે આપણો એકમ છે પોપટે ખાધી પાકી કેરી. તો મિત્રો જોઈએ, અહીંયા એક ચિત્ર આપ્યું છે, મકાન છે, ત્રણ વૃક્ષ છે, બે વાદળ છે, પોપટ આકાશમાં ઉડી રહ્યું છે. તો જોઈએ કંઈક વાર્તા જેવું છે, તો વાર્તા આપણે સમજીએ, પછી એના પ્રશ્નોના જવાબ આપણે લખવાના રહેશે. તો ધ્યાન આપજો મિત્રો કે એક હતો પોપટ, બરોબર, એક હતો પોપટ, તેને બહુ ભૂખ લાગી હતી. તમને પણ ભૂખ તો લાગે ને, અમુક વાર એવી ભૂખ લાગી હોય તો તમે શું કહો તમારા મમ્મીને, મમ્મી મમ્મી મને તો આજે બહુ ભૂખ લાગી છે. તો પોપટ હતો, આ પોપટ, એને ભૂખ લાગી હતી. અને અહીંયા કંઈક વૃક્ષ દેખાય છે, તો કેરી છે એટલે કયું વૃક્ષ હોય મિત્રો, આંબાનું. તેણે આંબા પર કેરી જોઈ પાકી પાકી, આ આંબો છે અને ત્યાં કેરી હતી, બધી જો પીળી છે, એ કઈ લીલી નથી, બરાબર, પીળી હોય પાકી ગયેલી હોય. તો બધી કેરી કેવી હતી, પાકી પાકી. આંબા પર એક કાગડો રહે, આંબા ઉપર કોણ રહેતું હતું મિત્રો, કાગડો રહેતો. તો પ્રશ્ન પૂછાઈ શકે કે ભૂખ કોને લાગી હતી, પોપટને. આંબા ઉપર કોણ રહેતું હતું, તો કે કાગડો, બરાબર. પોપટને જોઈ કાગડાઓએ, કાગડાએ બૂમ પાડી, આ આંબાનું ઝાડ મારું છે, ભાગી જા પોપટ, ભાગી જા. તો કા પોપટ જેવો ત્યાં કેરી ખાવા ત્યાં જાય છે આંબાના ઝાડ પાસે, તો કાગડો ત્યાં રહેતો હતો. તો એ કહે છે કે કાગડા તું ભાગી જા, આ ઝાડ તો મારું છે, કેરી બધી મારી છે, તું અહીંથી ભાગી જા. કા 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 એમ કરતો કાગડાની કાગરા રોડથી પોપટ ગભરાયો, એનો અવાજ જોયો કાગડાની કાગા રોડથી, અવાજ આ કા કા કરવા માંડ્યા, એટલે કાગડાના આવા અવાજથી કાગા રોડથી પોપટ ગભરાયો, થોડીક એને બીક લાગી, બરાબર. પોપટ ઉડીને દૂર એક ઘર પાસે ગયો, તેણે નજર મોટા રંગબેરંગી ફુગ્ગા પર પડી. પછી પોપટ ત્યાંથી શું કરે છે, વહી જાય છે અને ઘર પાસે જાય છે, અને એની નજર છે એ રંગબેરંગી ફુગ્ગા ઉપર પડે છે. તો જોઈએ અહીંયા પછી શું થાય છે. પોપટ ફુગ્ગાને ચાંચમાં લઈ આંબા નીચે બેઠો. પોપટ છે, આ ફુગ્ગો જો, ફુગ્ગો છે, અહીંયા ફુગ્ગાનું ચિત્ર છે. તો પોપટ છે પોતાની ચાંચમાં ફુગ્ગો લઈને આંબાના ઝાડ નીચે આવે છે, બરોબર. તેના મનમાં એક વિચાર આવ્યો, પોપટે પછી ફુગ્ગામાં ચાંચ મારી, ફટાક અવાજ થયો, એ અવાજથી કાગડાભાઈ બી ગયા, કા કા કરતા કાગડાભાઈ ઉડી ગયા, બરોબર. પછી આંબા પોપટને ભૂખ લાગી હતી, બરોબર, ત્યાં કાગડો બેઠો હતો. તો કાગડો છે એ પોપટને કેરી ખાવા દેતો નથી, કાકા કરે છે કાગરોથી પોપટ બીક લાગે છે, તો પોપટ શું કરે છે, ભાગી જાય છે. તો પોપટ પછી એક ઘર પાસે જાય છે, ત્યાં એક ફુગ્ગો હોય છે, ફુગ્ગો જોવે છે. તો એ પોતાની ચાંચમાં ફુગ્ગો લઈને ત્યાં આંબાના ઝાડ નીચે આવે છે અને ફુગ્ગામાં ચાંચ મારે છે, તો ફટાક કરતો અવાજ મોટો થાય છે અને કાગડો શું થાય છે, બી જાય છે અને કાગડો ઉડી જાય છે. આંબાના ઝાડ પર જઈને પોપટભાઈએ કેરી ખાધી, પાકી પાકી મીઠી મીઠી, પોપટભાઈને તો મજા પડી ગઈ, મજા પડી ભાઈ, મજા પડી કેરી ખાવાની, મજા પડી. એમ ગીત ગાતા ગાતા પોપટભાઈ કેરી ખાતા જાય છે અને મજા માણતા જાય છે. વાહ રે પોપટભાઈ વાહ, બરોબર, શું કહે છે કે વાહ રે પોપટભાઈ વાહ. તો મિત્રો આ એક વાર્તામાંથી આપણને કંઈક શીખવા મળે છે, બરોબર. જો કોઈ પણ
કાર્ય છે તમે બરોબર સમજી વિચારી અને થોડુંક બુદ્ધિના ઉપયોગથી આપણે કરીએ તો આપણને સફળતા મળે છે. જો પોપટે બુદ્ધિનો ઉપયોગ ન કર્યો હોત કે એને એવો અવાજ ન કર્યો હોત બરોબર તો શું એને કેરી ખાવા મળત એ મજા માણી શકે ના બરોબર. તો કોઈ પણ કાર્ય આપણે સમજી વિચારીને અને થોડુંક બુદ્ધિના ઉપયોગથી આપણે કરીએ તો આપણને સફળતા ચોક્કસ મળે છે. પછી અહીંયા જુઓ ચિત્રમાં પોપટભાઈ કેરી ખાતા જોવા મળે છે. એક રંગબેરંગી, રંગબેરંગી એટલે શું મિત્રો? તો કે જે વિવિધ રંગો વાળું હોય એને શું કહીએ? રંગબેરંગી. પછી એક કાગારોળ, કાગારોળ એટલે કે કાગડાના અવાજ બરોબર. કાગારોળ એટલે શું થાય? કાગડાનો અવાજ બરોબર. ફટાક, ફટાક એટલે કે એવો અવાજ, ફટાક કરતો અવાજ આવે તો એને શું કહીએ મિત્રો? ફટાક કહીએ બરોબર. તો છે કે આંબાના, આંબા પર કોણ રહેતું હતું મિત્રો? તો કે આંબા પર કોણ રહેતું હતું? તો કે આંબા પર કાગડો રહેતો હતો બરોબર. કાગડો કાગડાએ કોને ભગાડ્યો બરોબર. તો કાગડો આંબા ઉપર રહેતો હતો તો કાગડાએ કોને ભગાડ્યો? તો કે પોપટભાઈને, એટલે કે પોપટને. તો અહીંયા આપણે લખશું પોપટ, કાગડાએ પોપટને ભગાડ્યો બરોબર. ત્યારબાદ જોઈએ પછી છે કાગડો સાથે ઉડી ગયો. તો કે પોપટે અવાજ કર્યો બરોબર. ફુગો ફૂટ્યો એટલે શું થયો? અવાજ આવ્યો. કેવો અવાજ આવ્યો? ફટાક કરતો અવાજ આવ્યો. તો એના અવાજથી કાગડો બી જાય છે અને કાગડો શું થાય છે? ઉડી જાય છે બરોબર. પછી છે ઓળખો અને રંગ પૂરો. તો ઓળખી અને રંગ પૂરવાના છે. અહીંયા છે ભ છે, અહીંયા ભમેડાનો આપણને ચિત્ર આપ્યું છે. તો ભ, ભમેડાનો ભ. અહીંયા તમે જે આ ભ જોવો છો તો ત્યાં તમારે શું કરવાના છે? રંગ પૂરવાનો છે. તો આ ભમાં બરોબર. ત્યારબાદ અહીંયા, પછી અહીંયા બરોબર. પછી છે ઈ, તો આમાં ઈ યજ્ઞનો ઈ છે બરોબર. યજ્ઞનો ઈ, તો આમાં ઈ ઉપર અહીંયા કરવાનું છે, અહીંયા કરવાનું છે બરોબર. પછી ક્યાં છે ઈ? અહીંયા છે. પછી અહીંયા ઈ છે, અહીંયા ઈ છે. તમારે શું પૂરવાનો છે? કલર પૂરવાનો છે. પછી છે ધજાનું ચિત્ર આપ્યું છે મિત્રો. તો ધ, ધજાનો ધ થાય. તો અહીંયા ધ માં તમારે રંગ પૂરવાનો છે બરોબર. ધજાનો ધ છે અહીંયા. તો આ ઘરનો ઘ છે એમાં નહીં, પણ ધજાનો ધ હોય એમાં તમારે કલર પૂરવાનો છે. જો મિત્રો ઘ અને ધ માં થોડોક જ ફેર પડે છે, પણ છે બે જુદા જુદા બરોબર. તો આવી રીતના હોય આખી લીટી તો એ શું ગણાશે? ઘ ગણાશે. આ ઘ છે બરોબર, અને આ જે છે એ ધ છે બરોબર. આવી રીતના એટલે આ ધજાનો ધ માં આપણે કલર કરવાનો છે. અહીંયા છે, અહીંયા ને અહીંયા. પછી છે ફ, ફુગ્ગાનો ફ થાય બરોબર. અહીંયા ફુગ્ગા આપ્યા છે આપણને. તો ફ ક્યાં છે? અહીંયા છે. આમાં કલર કરવાનો આમ. આ તો ક છે, એક આમાં ફ છે. તો આ ત્રણ ફ માં તમારે કલર કરવાના છે. પછી છે રમત છે આવરે કાગડા કઢી પીવા.
શું છે? આવરે કાગડા કઢી પીવા એક રમત રમવાની છે. મિત્રો આ રમતમાં તમારે શું કરવાનું? તમે કદાચ રહીમાં જઈશો, બરોબર. એક જણું જો આવી રીતે કા રાઉન્ડમાં બેસે, એક સર્કલમાં પણ બેસી શકો છો અથવા તો લાઇનમાં પણ બેસી શકો છો. એમાંથી એક વ્યક્તિ દાવ દેવા જાય છે અને કુકરી જે હોય છે, બરોબર, મેડમ કે કંઈક હોય, કુકરી હોય એ ક્યાં રાખી દે છે? તો આવી રીતના તમારે રમત રમવાની, બરોબર, આ દાવ દેવા જશે. પછી બોલવાનું ચાલુ કરશે. એમાં તો કઈ રીતે બોલે છે જો, કદાચ અમુક જગ્યાએ એવું પણ બોલે છે કે ચણ ચણ બગલી ચણાની દાળ, હું પપૈયો તું મગ દાળ, આટિયા પાટિયા ભોયમાં દાટિયા, આવરે કાગડા કઢી પીવા. અમુક જગ્યાએ આ ગીત પણ બોલાય છે, બરોબર. અને અમુક જગ્યાએ શું બોલે છે? કાગડા કાગડા કઢી પીવા, શેર કંકુ લેતો આવ, મારામાં કાકરી ખૂચે છે, સોનાની કાકરી ખૂચે છે, મારામાં કાકરી ખૂચે છે, રૂપાની કાકરી ખૂચે છે, આવરે કાગડા કઢી પીવા. આ પણ ગીત ગાય છે. તો આવી રીતના ગીત ગાય અને એક રમત રમવાની છે મિત્રો, બરોબર. ત્યારબાદ છે ગાવો. તો કે અહીંયા શું છે? કલબલ કરતી કાબર આવી, આંગણે દાણા ખાય, ઝઘડા ઝઘડી ચાલે ત્યારે માથું દુખી જાય, બરોબર. ગીત છે. તો આ કોણ છે? તો કે કાબરબેન છે, બરોબર. કાબરનો અવાજ કેવો હોય મિત્રો? તો કે કલબલ કલબલ કરે. પછી આપણને બીજું શેનું ચિત્ર આપ્યું છે? તો કે ઊંચે ડોકે ઘૂ ઘૂ કરતું, રંગ ભૂખરો કાળો, ચાંચમાં લાવે સાંઠીકડાને બાંધે એનો માળો, બરોબર. ઊંચી ડોકે કેવું કરે? ઘૂ ઘૂ અવાજ કરે. અને રંગ કેવો એનો? ભૂખરો અને કાળો છે. પછી ચાંચમાં લાવે સાંઠીકડા અને બાંધે એનો માળો, એટલે કે કબૂતર અહીંયા છે. પછી છે કોયલ પેલી કુકુ ગાય, ક્યાંક જઈને છુપાય, આંબા ડાળે બેઠી બેઠી ગીતો મીઠા ગાય. તો અહીંયા કોયલ છે, બરોબર. કોયલ હોય કાળી પણ એનો અવાજ કેવો છે મિત્રો? મધુર છે, બરોબર. કોયલ કેમ ગાય? કુકુ. કબૂતરનો અવાજ ઘૂ ઘૂ, કાબરનો અવાજ કલબલ. તો કોયલ છે એ ક્યાં ગાય છે? આંબા ડાળે, બરોબર, મીઠા ગીતો ગાય છે. સૌથી વહેલો ઉઠી જાતો સૂરજનો છડીદાર, બોલે ત્યારે માની લેજો પડી ગયું સવાર. સૌથી વહેલો ઉઠી જાય અને હજુ સવાર ન પડ્યું હોય, ઉગવાની વાર હોય, સૂરજ ઉગવાની, ત્યારે અવાજ કરે, ત્યારે સમજી લેવાનું કે કુકડો બોલ્યો અને સવાર થયું, બરોબર. કુકડો છે એ સૌથી પહેલા બોલે છે. પછી છે કાળા કાળા કાગડા ભાઈને કાકા કરી ગાતા, ચોરે ચૌટે ઉડતા ફરતા એઠું જૂઠું ખાતા, બરોબર. કાગડા ભાઈનો અવાજ કેવો છે? તો કે કાકા કા. અને ચોરે ચોટે ગમે ત્યાં ઉડતા અને એઠું જૂઠું ખાતા, એઠવાડ ને એવું એને બહુ ગમે, બરોબર. એઠવાડ છે એવું છે, એને એવું ખાવું બહુ ગમે, બરોબર. જો મિત્રો, કોયલે કાળી છે અને કાગડો કાળો છે, રંગ કાળા છે, પરંતુ ફેર કેટલો છે મિત્રો, બરોબર. કાગડો કેવું બોલે? કર્કસ બોલે. અને કોયલ કેવું બોલે? મીઠું બોલે. તો આપણને કોયલ ગમે, કાગડો ગમતો નથી. તો આપણે કોના જેવું થવાનું મિત્રો? કોયલ જેવું, મીઠું મીઠું બોલી અને બધા એને મન જીતી લેવાના, બરોબર. ત્યારબાદ છે સાંભળો અને બોલો. સાંભળો અને બોલો. તો અહીંયા આપણને શબ્દો આપ્યા છે મિત્રો, તો આ સાંભળવાના છે અને બોલવાના છે, બરોબર.